સુપ્રસિદ્ધ યાત્રાધામ ધોરખ્યાનમાનજી મંદિરને કોરોનાનું ગ્રહણ લાગ્યું. સતત બીજા વર્ષે કોરોના મહામારીના કારણે હિન્દુઓના પવિત્ર તમામ તહેવારોની ઉજવણી થઈ શકે નહીં. આવતીકાલે હનુમાન જયંતીના પવિત્ર દિવસે હનુમાન જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવી શકાય. ભોરખિયા ટ્રસ્ટી મંડળ, પૂજારી પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે. મંદિર પરિસરમાં હનુમાનજીની સન્મુખ પાંચ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મારુતિ યજ્ઞ થશે. લાઠીથી 10 કિલોમીટરના અંતરે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભોરખિયા હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ ગત વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને સરકારની ગાઈડલાઈન મુજબ લોકો કોરોનાથી સંક્રમિત બચી શકે એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. લોકડાઉન અને દેવ મંદિરોમાં પણ લોકોની ભીડ ન જામે એના માટે આ વર્ષે સ્વેચ્છાપૂર્વક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ભોરખિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જયંતિ નિમિત્તે લાખો માણસોની મેદની જામે છે. સેવાભાવી સંસ્થા દ્વારા પદયાત્રીઓ માટે રોડ ઉપર સ્ટોલો ઉભા કરી દેવા સેવાઓ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોના મહામારીમાં સરકારશ્રીના આદેશ મુજબ આ તમામ ઉત્સવો ઉજવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ભોરખિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ ફક્ત પૂજારી પરિવાર દ્વારા જ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવશે અને તેના લાઈવ દર્શન કરી શ્રદ્ધાળુઓ ઘેર બેઠા મનાવવાના રહેશે. તમામ દર્શનાર્થીઓને નમ્ર વિનંતી છે કે ઉતારા, ભોજનાલય, ચા પાણી તમામ સેવાઓ બંધ રાખેલી છે, તેમજ મંદિરના મેનેજર દેવજીભાઈ સિંધવે આ જણાવેલું છે. પૂજારી પરિવાર અને ગ્રામજનો દ્વારા ટ્રસ્ટી મંડળ તરફથી નિર્ણય કર્યો છે આપણે કે આપણે ભોરખિયા મંદિર હનુમાન જયંતિનો ઉત્સવ આ વખતે બંધ રાખે છે, એટલે કોઈ લોકોને દર્શન કરવા માટે અહીં આવવું નહીં. અને આપણે લિંક છે આપણે ભોરખિયા લાઈવ દર્શન, એમાં ઘરે બેઠા દાદા લાઈવ દર્શન કરવા, લાઈવ આરતી કરી અને ઘરે બેઠા દાદાના દર્શન કરવા, કોઈને પણ નમ્ર વિનંતી છે કે દર્શન કરવા આવવું નહીં. કાલે સવારે આપણે મારુતિ યજ્ઞનું આયોજન કરેલું છે, એમાં પાંચ ભૂદેવો અને યજમાન આવી રીતના આપણે મારુતિ યજ્ઞ કરેલું છે, એમાં પણ કોઈને અહીંયા દર્શન કરવા માટે આવવાનું નથી. અહીંયા ખાલી મંદિરને પૂજારી પરિવાર તરફ પૂરતું છે ખાલી. અને આ કોરોના મહામારીમાં ભોરખિયા દાદા સર્વને રક્ષા કરે એવી અમારી શુભકામના છે. જય ભોરખિયા દાદા. ભોરખિયા ગામના સરપંચ તરીકે આવતીકાલે જે આપણે હનુમાન જયંતિ જે છે તો એનો કઈ રીતનું આયોજન કરવામાં આવેલ છે? ભોરખિયા સરપંચ ધોરુભાઈ ગોહિલ, આવતીકાલે હનુમાન જયંતિ છે તો અમે ટ્રસ્ટીએ, ગ્રામ પંચાયતે અને ગામના આગેવાનોએ એવો નિર્ણય લીધો છે કે સાદાઈથી બધું લાઈવ પ્રસાદ દર્શન કરવાના અને કોઈને દર્શન કરવાનો એવી વિનંતી, કોઈ સંક્રમિત, કોઈ કોરોના સંક્રમિત ન થાય એ હિસાબે અમે બધાએ આ નિર્ણય લીધેલ છે.